આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હવે નવા મારા બ્લોગ સ્ટાર્ટ થશે. આજે મારું ચોલીનું શૂટ છે, પ્રિન્ટ શૂટ છે. બારસોલાના હોટલમાં જઈ રહ્યો છું. સારી હોટલ છે, એનું ઘણું બધું કામ પણ આપણે કરીએ છીએ. ઓલરેડી રૂમો રાખીએ છીએ, આ બધી વસ્તુ કરતા હોઈએ છીએ. અને હવે પછી મારા જે બી બ્લોગ બનશે, જે બી હું કરીશ, એ બધી જ વસ્તુ હું એકદમ ફોટોગ્રાફરને પણ હેલ્પફુલ થશે અને દરેક વસ્તુને હેલ્પફુલ થશે એ ટાઈપથી કરીશ. અને કંઈક નવું લોકોને કંઈક જાણવા મળશે, મારામાંથી કંઈ બી તમને પ્રેરિત કરશે કે ભાઈ આ વસ્તુ કરવાથી આ ફાયદો છે. અને આ બધી વસ્તુ બતાવવાથી ટૂંકમાં ફોટોગ્રાફર મિત્રો માટે હું ખાસ કરી રહ્યો છું, અને આમ પબ્લિક માટે પણ ખાસ કરી રહ્યો છું કે જેમને જોવાથી ઘણી બધી વસ્તુ. આ બારસોલાનો હોટલ છે. આ બારસોલાના હોટલમાં પહોંચી ગયા છીએ આપણે. આ અમારા કેપ્ટન સાહેબ છે, મેનેજર. બારસોલાનાનું પૂરું હેન્ડલિંગ એમના હાથમાં છે અને સરસ મજાનું એમનું કામ છે. આ બારસોલાના હોટલ છે. સરસ માછલીનું અહીંયા એક બનાવેલું છે, સુકે સરસ મજાનું છે. આપણે આજે શૂટ કરવાના છીએ, એના ઉપર પણ આપણે વિડીયો બનાવવાના છીએ સરસ મજાનું. અને આજે આપણે આ બારસોલાના પ્રોપર્ટી, જે હોટલનો જે આપણે મેક્સિમમ ઉપયોગ કરવાનો છે 2 કલાક માટે, કે જે આપણે ગાર્મેન્ટ શૂટ કરી રહ્યા છીએ, એમાં પણ એક સરસ મજાનું આજે બતાવું છું તમને કે બારસોલાના હોટલના કેટલા પ્રોફિટ છે. બહુ સારો રેટ અને સરસ મજાની સુવિધાઓ છે. અને દરેકે દરેક રૂમના ઇન્ટિરિયર દરેકે દરેકના અલગ અલગ છે. આવો, આ એમનું લોકેશન છે આખું. આપણે અહીંયા શૂટ કરવાના છીએ આજે. આ અમને સરસ મજાની પ્રોપર્ટી છે બારસોલાના હોટલની. ક્યારે બી શૂટ કરવું હોય, એક અંગત કિરણભાઈ બી અમારા મિત્ર છે, એમના પાર્ટનર બી અમારા મિત્ર છે, એના હિસાબે અમને શૂટ કરવા પણ આપે છે. બાકી સરસ મજાની પ્રોપર્ટી છે, એટલે આ હોટલમાં આપણે શૂટ કરવાનું જ. આજે ચણિયાચોળીનું આજનું શૂટ છે આપણું, ખાસ ચણિયાચોળીનું. દોસ્ત રૂમ કઈ બાજુ આપી છે? ઓહો ઋષિભાઈ, અર્પિતા મજામાં? એકદમ ફાઇન. અર્પિતા છે આપણી મેકઅપ મેન છે. ઋષિભાઈ અગ્રવાલ મારા ખાસ મિત્ર છે, જે ચણિયા ચોળી છે એ એમને પોતે જ ઓનર છે. એમના પાર્ટનર છે બધા. અને સરસ મજાની જો ચોળી ઉપર અત્યારે પ્રેસ થઈ રહી છે. આજે બધું જો તમને લાઈવ બતાવીશ. આજે જે બી છે બધી વસ્તુ બતાવીશ. જો એમના આઉટફિટ છે સરસ મજાના. મોડલ્સ ઓન ધ વે છે, અત્યારે મોડલ આવી રહી છે થોડી વારમાં. તો પછી આગળની બધી વસ્તુ હું તમને ક્રિએટિવ બતાવું છું. અરે હા, ફાઉન્ડર ને, અરે ફાઉન્ડર ને આપ ચાલ તો હો જાયેગા, હો જાયેગા, વો તો કરેંગે. કી બહોત બઢિયા. પૈસા મતલબ હોય નહીં, આવું મતલબ નહીં. મતલબ નહીં હા, પૈસા વિના મતલબ નહીં. અર્પિતા સરસ મુસ્કુરાઈ બ્યુટિફુલ. વેઇટ. હજુ આગળ પેલી બાજુ લઈને બોર્ડર. કેવા લાગે છે? સો બ્યુટિફુલ, વેરી નાઇસ, સુપર્બ છે ને? ઓલ પિક્સ ઓલ ગુડ. એન્વાયરમેન્ટની બ્યુટી પણ એટલી સરસ છે. ફેસ તો સરસ છે જ, પણ બ્યુટી સુપર્બ છે. એન્વાયરમેન્ટની ડ્રેસીસ પણ યા મેકઅપ પણ સારો કર્યો છે ને આજે. સરસ મેકઅપ છે.
હવે આપણે ફૂલ લેન્થના પિક્ચર્સ ક્લિક કરીએ છીએ. એઝ અ દરેક ફોટોગ્રાફરને એવું માઇન્ડમાં હોય છે કે આની ડેપ્થ લાવવા માટે શું કરવું જોઈએ. હકીકતમાં એવું છે કે લોકો 2.8 ઉપર ક્લિક કરતા હોય છે, 4 ઉપર ક્લિક કરતા હોય છે. એની જગ્યાએ આપણે ફૂલ લેન્થની ડેપ્થ લાવવાની હોય ત્યારે આપણે 8થી ઉપર, એટલે કે 8 ઉપર તમે રમી શકો છો, 11 ઉપર રમી શકો છો. એટલી જ પ્રોપર તમારી આ લાઇટ, ગોડેક્સની લાઇટ છે, એ ગોડેક્સની લાઇટ પાવરફુલ રાખવાની. તો એની પૂરી ડિટેલ્સ મળશે આપણને. ISO ઓછો રાખવાનો, પ્લસ લાઇટ ફાસ્ટ રાખવાની, અને તમારે 8:11 ઉપર રમવાનું. તો એનું પૂરું પિક્ચર્સ, એટલે કે ઉપરથી લઈને હેઠથી લઈને એન્ડ સુધી પ્રોપર ક્લિયર જશે પિક્ચર્સ. હું તમને ક્લિક કરીને બતાવું છું પિક્ચર્સ. થોડા મારા ક્લિક કરેલા છે, એ તમને કેવી રીતે ક્લિક કરું છું એ બી બતાવી રહ્યો છું. આ ગાર્મેન્ટની બ્યુટી માટે છે. જ્યારે આપણે ક્લોઝઅપ એનું જ્યારે ટાઇટલ ઉપર મૂકતા હોઈએ છીએ ત્યારે આપણે 2.8 ઉપર રમીએ, 2 ઉપર રમીએ તો ચાલે. હું તમને પિક્ચર્સ ક્લિક કરીને બતાવું છું અને એની ડેપ્થ બી બતાવું છું કે કેટલી પરફેક્ટ આવે છે. સોનલ રેડી? યસ. ચલો રેડી, ક્લિક સ્ટાર્ટ. યસ, પરફેક્ટ છે, એકદમ સુપર્બ છે. વેઇટ, સ્માઈલ ઓન. યસ, બ્યુટિફુલ, વેરી નાઇસ. જો ખાલી આ અત્યારે પિક્ચર્સ દેખાડો ભાઈ. આ પિક્ચર્સ ક્લિક કર્યું છે મેં, એમાં 200 મારી સ્પીડ રાખી છે, 8 ઉપર મેં કર્યું છે અને ISO 200 લીધો છે. તમને ડિટેલ્સ દેખાશે. જો પિક્ચરની ડિટેલ્સ જુઓ તમે, ગાર્મેન્ટની ડિટેલ્સ. ફૂલ લેન્થનું પિક્ચર્સ છે એટલે પરફેક્ટ લેવું જરૂરી છે. પાછળનું પિક્ચર આપણે બ્લર કરવું હોય તો કોમન છે કે આપણે 2 ઉપર રમીએ, 2.8 ઉપર રમીએ, જેવો લેન્સ તમારો. હું 70-200 લેન્સ ઉપર રમી રહ્યો છું. ચલો એકવાર ક્લિક કરી દઈશું આપણે થોડાક પિક્ચર્સ કમ્પ્લીટ. હરેક ક્લિકમાં દરેક વખતે ચેન્જ આપજે, કંઈક યુનિક, બરાબર. ફૂલ લેન્થમાં પ્લસ સાઈડ બી આ બાજુ જગ્યામાં જે બી આપણું દેખાય છે બધું બતાવવાનું છે, બરાબર. આઉટફિટ ના ફોટા છે. ઓકે, ચલો રેડી. નાઇસ, બ્યુટિફુલ. યસ, વન મોર. યસ, એકવાર આપણે સિટિંગ વાળા પોઝ રાખીએ થોડા અહીંયાથી ખાલી. ચલો, વેરી નાઇસ, બ્યુટિફુલ. આ બધું ચણિયા જ છે, ચણિયો પકડી ઉપર કરાવો. ઓકે, વન મોર. 3, 2 એન્ડ બાસ. મિત્રો, જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે ફૂલ લેન્થના પિક્ચર માટે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 8ના એપેચર ઉપર કામ કરવાનું. મેં અત્યારે બ્લોક 24નો લગાવ્યો છે, એમાં મારું એપેચર અત્યારે 8 ઉપર છે, સ્પીડ મારી 200 છે અને ISO મારો 100 ઉપર રાખેલો છે મેમ, બરાબર. તો આનું પિક્ચર હું તમને ક્લિક કરીને બતાવી રહ્યો છું, તમે પ્લેબેક જોઈ શકશો. ચલો રેડી સ્ટાર્ટ. નિકી, સ્માઈલ. યસ, યુ સ્માઈલ. યસ, પરફેક્ટ. સેમ પોઝ. નાઇસ, પરફેક્ટ. હેન્ડ આઉટ કરના થોડાક સાઈડ. હા બસ, ઓકે, બ્યુટિફુલ. વેઇટ, કન્ટિન્યુટી. સ્માઈલ. યસ, બ્યુટિફુલ. વેઇટ, કન્ટિન્યુટી.